આજકાલ આપણા બધાનો ફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે ને, એના લીધે આપણે સાંભળતા હોઈશું કે ફોનનો ઉપયોગ વધારે કરીએ તો આપણી આંખોને તકલીફ પહોંચે, કે પછી ઊંઘ ના આવે એવી બીમારી થાય, કે પછી કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ આપણે સાંભળી હશે કે રેડિયેશનના લીધે થાય. પણ ક્યારે તમે એવું નહીં વિચાર્યું હોય કે તમે ફોનનો ઉપયોગ વધારે કરો છો એના લીધે પાઇલ્સ જેવી ગંભીર બીમારી તમને થાય. તો જો તમે જાણવા માંગતા હોય કે તમે તમારો ફોન એવી તો કઈ જગ્યાએ લઈ જાઓ છો જેના લીધે પાઇલ્સ થાય અને એ ના થાય એની જો તમારે જાણકારી જોઈતી હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે આપણે એક જ ઇમ્પોર્ટન્ટ મુદ્દાની વાત કરવાની છે ને, એ છે કે આપણે આપણો ફોન એવી તો કઈ જગ્યાએ લઈ જઈએ છીએ જે જગ્યાએ ફોન લઈ જવાથી, ફોનનો ઉપયોગ કરવાથી આપણને પાઇલ્સ જેવી ગંભીર બીમારી થવાની સંભાવના થઈ જાય છે. બસ તો એ જગ્યા એક જ છે ને, એ છે આપણા બધાનું ટોયલેટ. જ્યારથી સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે ને, એમાં બી જ્યારથી રોજે 1 GB ફ્રી ડેટાનો જમાનો આવ્યો છે ને, ત્યારથી બાથરૂમમાં પણ ફોન લઈ જવાનું લોકોને અડિક્શન થઈ ગયું છે, લત લાગી ગઈ છે. ઘણા બધા મીમ્સ પણ આવતા હોય છે, મીમ્સ એટલે ઇન્ટરનેટ પર જે ફની ઇમેજીસ આપણે જોઈએ છે ને, એમાં બી ઘણા બધા મીમ્સ આવતા હોય છે કે લોકો ટોયલેટમાં ફોન લઈ જવાનું ભૂલી જાય છે તો બાથરૂમમાં બેઠા બેઠા પોતાના ટાઇલ્સ ગણી લે છે, કે પછી બાથરૂમમાં બેઠા બેઠા શેમ્પૂની કે બીજા કોઈ પણ વસ્તુની બોટલની પાછળની બધી વસ્તુઓ વાંચી લે છે. બસ આ જ વસ્તુ છે, આપણને આદત લાગી ગઈ છે બાથરૂમમાં ફોન વાપરવાની. પહેલાના જમાનામાં ઊંધું હતું કે જૂની મેગેઝીન હોય કે પછી જૂની ચોપડીઓ હોય એ આપણે બાથરૂમમાં રાખતા હતા, કે પછી ઘણા લોકો બાથરૂમમાં છાપું વાંચતા હશે. પણ જો આ બધું તમે કરો છો ને, બાથરૂમમાં વધારે સમય તમે કમોડની ઉપર જો કાઢો છો તમારા ટોયલેટની ઉપર, તો તમારે ચેતી જવાની જરૂરત છે બોસ, કારણ કે પાઇલ્સ થવાની સંભાવના છે તમને. હવે પાઇલ્સ કઈ રીતે થાય આપણે બાથરૂમમાં વધારે જઈએ તો એના માટે મારે તમને હેમરોઇડ સમજાવવા પડશે. હેમરોઇડ શું હોય? હેમરોઇડ્સ નસોનું એક કલેક્શન હોય આપણા એનસની અંદર તથા એનસની બહાર. હવે આ એનસ શું હોય? એનસને ગુજરાતીમાં ગુદા કહેવાય, એને હિન્દીમાં મળદ્વાર કહેવાય. મળદ્વાર એટલે જે દ્વારથી તમારું મળ તમે નિકાસ કરો છો શરીરનું, એ દ્વારને મળદ્વાર કહેવાય. હવે એ મળદ્વારની અંદર તથા એની બહાર બહુ જ બધી નસોનું એક કલેક્શન હોય. આપણે જ્યારે ટોયલેટ ઉપર બેઠા હોય ને ત્યારે ઓલરેડી એ નસો દબાય છે, પછી ઘણી વખત આપણે બહુ જ પ્રેશર આપતા હોઈએ, સ્ટ્રેન લેતા હોઈએ તો પણ એ નસો દબાય. અને ઘણી વખત શું થતું હોય છે કે આપણે બહુ વજન ઉંચકવાની કોઈને આદત હોય કે વજન ઉંચકી ઉંચકીને ફરતા હોય એમને પણ ત્યાં સ્ટ્રેન આવે. ઘણી વખત ગર્ભવતી સ્ત્રીઓને જ્યારે સંતાનનું જન્મ આપતી હોય છે ગર્ભવતી સ્ત્રીઓ, ત્યારે બી એમને પ્રેશર આપવાના લીધે ત્યાં આગળ પ્રેશર અપાઈ જાય ને આ બધા કારણસર પાઇલ્સ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. હવે આ પાઇલ્સ થવાના ચાન્સીસ વધારવા માટે આપણે બીજી એક વસ્તુ લઈએ આપણા જીવનમાં. ટોયલેટની ઉપર બેઠા બેઠા જો આપણે અગર ફોનનો ઉપયોગ કરીએ છીએ ને, ઘણા બધા સમય માટે આપણે ટોયલેટ ઉપર જો અગર સ્પેન્ડ કરીએ છીએ, ઘણો બધો સમય ટોયલેટ ઉપર આપણે કાઢીએ છીએ, તો આપણી નસો ઉપર સ્ટ્રેન પહોંચે છે ને, એ નસો ફૂલી જતી હોય છે. અને નસો ફૂલી જાય એ જ તો છે પાઇલ્સની બીમારી. અને એક વખતે ફૂલી જાય પછી ભલે એની ટ્રીટમેન્ટ બહુ સિરિયસ નથી, તમે કોઈ પણ કેમિસ્ટ પાસે જઈને દવાઓ લઈને એની ટ્રીટમેન્ટ કરી શકો, પણ બોસ બેઠતે ઉઠતે હેરાન તો આપણે જ થવાના છે એના લીધે. આના માટે ડોક્ટર્સ પણ એવી ઘણી સલાહ આપે છે કે તમને જ્યારે ટોયલેટ જવાનું મન કરે, મળ ત્યાગ કરવાનું તમને મન કરે, ત્યારે જ તમારે ટોયલેટ ઉપર બેસવાનું. તમારા શરીરમાંથી મળ ઓટોમેટિકલી ત્યાગ થઈ જશે, પછી તમે તમારું કામ ખતમ કરીને ઊભા થઈને બહાર જઈને તમારે ફોનમાં જે કરવું હોય કરો. અગર તમે વધારે સમય ટોયલેટ ઉપર બેસી રહો છો તો કાં તો તમને કોન્સ્ટિપેશન છે એટલે કબજિયાતની બીમારી છે, કાં તો પછી તમે તમારા શરીરમાં પાઇલ્સ જેવી ગંભીર બીમારી ઇન્વાઇટ કરી રહ્યા છો. અને ફક્ત આટલું જ નહીં, તમે તમારો ફોન બાથરૂમમાં લઈ જાઓ છો તો ફોન પર તમે બેક્ટેરિયા લાગવાના ચાન્સીસ પણ વધારી રહ્યા છો. એવા ઘણા બધા સર્વે છે જે સર્વે કહે છે કે તમારો ફોન તમારા ટોયલેટ કરતાં પણ વધારે બેક્ટેરિયાવાળો હશે, કારણ કે ફોન તો આપણે ક્યારેય ધોતા નથી, બધાના ફોન વોટરપ્રૂફ હોતા નથી, અને ફોન પર ઘણી વખત ઇકોલાઈ જેવા ગંભીર બેક્ટેરિયા મળવાના પણ ચાન્સીસ વધી જાય છે ટોયલેટમાં લઈ જવાથી. એટલે જો ભાઈ તમારે પાઇલ્સ ના કરાવવું હોય કે પછી તમને બેક્ટેરિયાથી શરીર કે તબિયત ના બગાડવી હોય, તો તમારો ફોન બાથરૂમમાં લઈ જવાનો યાર બંધ કરી દેજો અત્યારથી. હવે જતા પહેલાં હું તમને પાઇલ્સની વાત કરી જ છે, તો પાઇલ્સના સિમ્ટમ્સ થોડા જણાવી દઉં, લક્ષણો જણાવી દઉં. તો જો તમે અગર મળ ત્યાગ કરો છો એના પછી તમે જુઓ છો ટોયલેટમાં ને તમને અગર તમારું લોહી દેખાય છે, કે પછી તમારે પોટી થયા પછી એટલે મળ ત્યાગ કર્યા પછી પણ અગર તમને એવું લાગે છે કે ના હજુ જવાનું બાકી રહી ગયું છે,
કે પછી તમને ઇચી એનસ એટલે તમારા એનસ ઉપર ખણ આવે છે, એનસ એટલે મળદ્વાર, એનસ ઉપર જો તમને ખણ આવતી હોય છે, કે પછી તમને એનસની આજુબાજુ લંપ થઈ ગયા છે કે તમને ત્યાં આગળ પેન થાય છે, તમારા ઇનરવેર કે ઇનર વસ્ત્રો જે હોય છે એમાં તમારે વ્હાઈટ મ્યુકસ જેવું કંઈ ભેગું થતું હોય છે, કે પછી તમે ટોયલેટ પેપરથી જ્યારે વાઇપ કરો ત્યારે અગર તમારે એમાં કોઈ મ્યુકસ જેવું સબસ્ટન્સ આવતું હોય છે તો ભાઈ તમારે તરત જ ડૉક્ટરને બતાવવાનું. ડૉક્ટરને તો અગર જો તમને બ્લડ આવતું હોય તમારા એનએસમાંથી તો તરત જ બતાવી દેવું જોઈએ, પણ આમાંથી જો કંઈ પણ થતું હોય છે તો ડૉક્ટરને બતાવવાનું. સિમ્પલ દવાઓ લેશો તો તમારા પાઇલ્સની પ્રોબ્લેમ ઠીક થઈ જશે. પાઇલ્સના જો થોડા ડેટા બી તમને આપતો જઉં ને તો 50 વર્ષની ઉંમર સુધી પહોંચતા 50% લોકોને પાઇલ્સની સંભાવના વધી જાય છે. પછી એ પાઇલ્સ સ્ત્રી હોય કે પુરુષ હોય બધાને સરખો જ થાય છે, એટલે બધાએ ઇક્વલ ધ્યાન રાખવાની જરૂરત છે. આશા રાખું છું આ માહિતી પછી તમે તમારા બાથરૂમમાં ફોન લઈ જવાનું બંધ કરી દેશો અને બાથરૂમ ત્યારે જ જવાનું જ્યારે બાથરૂમ લાગે, એ યાદ રાખીને આજે હું વિદાય લઈશ. મારી વાત જો તમને ગમે છે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો અને બીજા બધા જ ન્યૂઝ માટે VTVGujarati.com જોતા રહેજો.